આ યોજનાની વાત કરી તો પ્રશ્ન એ થાય છે કે આ હરીફાઈમાં ગુજરાત રાજ્ય આગળ છે કે પાછળ? ના ના, ચોક્કસ આગળ. હું તમને કહું, દેશે આખા કેન્દ્રએ બીજા બધા રાજ્યોને ટાર્ગેટ આપ્યો છે કે 2012 સુધીમાં ગામડાઓને લાઇટ આપવાની. આપણે 2007 અંદર આપી દીધી છે, અને વધારે કહું ગામડાની અંદર લાઇટ આપી. પણ છેલ્લા 6 મહિનાનો આંકડો કહું તો ઘણા ગરીબ ઘરો છે કે જેના ઘરમાં દીવો પ્રગટાયો નહોતો, કારણ કે એની પાસે 2-5 હજાર રૂપિયા હતા નહીં કે જેથી તે મીટર ખરીદી શકે. આ સરકારે, મુખ્યમંત્રીશ્રી એમ કીધું કે જ્યોતિ ગ્રામ યોજનાએ ગામડામાં લાઇટ આપી, પણ હવે એને માત્ર ને 50 રૂપિયાની અંદર એને ઘરની અંદર બલ્બ ચાલુ કરી આપે છે. સરકાર બધો ખર્ચો કરે છે. આવા છેલ્લા 6 મહિનાની અંદર આ વર્ષે 1,56,000 કનેક્શન આપ્યા છે. અને નરેન્દ્રભાઈએ કીધું છે કે મારે આવતા એટલે 31-3-2008 સુધીની અંદર સંપૂર્ણપણે આવા જે ગરીબ ભાઈઓ છે કે જેમના ઘરમાં આજની તારીખમાં બી દીવો પ્રગટાયા નથી શક્યો, એને બી લાઇટ આપી દેવી જોઈએ. અને આપણી સરકાર એ ખેડૂતોની સરકાર કહેવાય છે, તો ખેડૂતોના જીવનમાં આ યોજનાથી શું પરિવર્તન આવ્યું છે? સૌથી મોટો ફાયદો તો ખેડૂતોની, જે પેલા મોટરો ભરતી હતી એ રિવાઇન્ડિંગમાં 10-12 હજાર રૂપિયાનો ખર્ચો થતો હતો, અને વર્ષની અંદર 2-3 વાર મોટરો ભરે, અને દરેક ખેડૂતને તકલીફ જ પડતી. આજની તારીખમાં સૌથી મોટો લાભ થયો હોય તો લો વોલ્ટેજનો પાવર મળતો નથી, અને આના કારણે ખેડૂતોને સળંગ વીજળી મળે છે. એટલે જેટલું પાણી જે પહેલા કાઢતા હતા એનાથી અત્યારે પાણી જમીનમાંથી વધારે કાઢે છે, અને બીજું કે ટ્રાન્સફોર્મર ભરવાની ફરિયાદ ઓછી થઈ છે, અને ત્રીજું કે એમની જે મોટર ભરવાનો ખર્ચો હતો એ બચ્યો, એ ખર્ચ બચ્યો, એટલે એમના ઘરમાં આવક વધી. સર, ભાઈ ગુજરાત સરકાર વારંવાર એવો દાવો કરે છે કે આ જે જ્યોતિગ્રામ યોજના છે એના કારણે ગામડાના લોકોની આવક વધી ગઈ છે, તો એવું શી રીતે થયું? કેવી રીતે કહી શકો છો તમે આવું? જો જયારે 24 કલાક વીજળી આપી, ગામની પ્રજાએ નાના મોટે રોજગારીની તકો ઉભી કરવાનું ચાલુ કર્યું. હું તમને દાખલો આપું સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડાઓનો. ગામડાની અંદર હીરા ઉદ્યોગ ઘરે ઘરે થવા માંડ્યો. નાની નાની ઘંટીઓ કરી, ઘરના 2-4 જણ બહેનો હોય, ગામના બહેનો શહેરમાં રોજગારી માટે નતા જતા પેલા, પણ હવે ઘરે બેસી ગયા, અને ઘરે બેસી અને બહાર હીરા લાવી અને હીરા ઘસી અને મહિને 5-10 હજાર રૂપિયા વ્યક્તિ દીઠ આવક વધી છે હીરાની અંદર વધી. બીજું કે બહેનો ઘરે બેઠા બેઠા સિલાઈના સંચાલ આવ્યા, એટલે ટેલરિંગનું કામ કર્યું, ભરવાનું કામ થયું, એટલે એ બાબતમાં બી આવક વધી. અને ત્રીજું, કોઈ બી ગામડાની અંદર દુકાન જુઓ, તે દુકાન પહેલા વીજળી ન હોવાના કારણે 24 કલાક કે 16 કલાક કે 18 કલાક ચાલતી નથી. આજની તારીખમાં વીજળી હોવાના કારણે રાતના 10-10 વાગ્યા સુધી દુકાનો ચાલી રાખે છે. પહેલા 7 વાગે બંધી હતી, એટલે 4-4 કલાક વધ્યા. એટલે દુકાન વારાથી માંડી નાનામાં નાની વેલ્ડિંગના કારખાના જુઓ, પંચર કરાવવામાં, હાઈવે ઉપર ગામડું હોય અને પંચર કરાવવું હોય અને લાઇટ ન હોય તો કોઈ ગાડી ઉભી ના રહે. આજે આ બધા જ ધંધા વધ્યા છે, અને આજે કોઈ બી ગામની અંદર જુઓ, અને અમારે કોર્પોરેશન એટલે જીઈબીના નાના ઉદ્યોગોના કનેક્શનો ગામડાની અંદર ખૂબ મોટા પાયે વધ્યા છે. એ દેખાય છે કે ભાઈ ગ્રહ ઉદ્યોગના કારણે આવક વધી છે. સૌરભભાઈ, તમે અહીંયા આવ્યા અમારા સ્ટુડિયોમાં અમારા દર્શકોને આટલી સુંદર મજાની માહિતી પૂરી પાડી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, આજની આ ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. ફરીથી મળીશું ગુજરાતના વિકાસના એક અલગ જ વિષય અને અલગ જ વ્યક્તિ સાથે. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.